નમસ્કાર મિત્રો જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષકનું મોડલ પેપર નંબર નવ જોઈશું આની પહેલાં આઠ મોડલ પેપર અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો જેની અંદર આપણે સો પ્રશ્નો જોઈશું જે સિલેબસ પ્રમાણે બધા પ્રશ્નો હશે જો આજે આવું પેપર પૂછાય તો તમારે કેટલા માર્ક્સ આવે તે પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે મોડલ પેપર જોવાથી ફાયદો એ થશે તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે નીચે ઓપ્શન કેવા આપવામાં આવે છે અને તેમાંથી શું જવાબ આવે છે તમને જવાબ આવડતા હોય તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જોઈએ ફોરેસ્ટ ગાર્ડ મોડલ પેપર નંબર નવ પ્રદૂષકો હોય છે ખાલી જગ્યા જૈવિક ભૌતિક અને રાસાયણિક ઉપરના ત્રણેય સાચો જવાબ આવશે ડી ઓપ્શન ઉપરના ત્રણેય હોય છે પ્રદૂષકો કેવા હોય જૈવિક હોય ભૌતિક હોય અને રાસાયણિક પણ હોઈ શકે બીજ પાણી માટી છે ખાલી જગ્યા તો એ શું છે સંસાધન છે નીચેનામાંથી ભારતના પર્યાવરણને શું અસર કરે છે તો વસ્તી વિસ્ફોટ બેરોજગારી અને શહેરીકરણ છે તે અસર કરે છે જવાબ આવશે ઉપરના બધા કચરાનું રૂપાંતર તત્વોમાં કઈ રીતે થાય છે પ્રાકૃતિક રીતે થાય છે જે આવરણમાં રહેલા તત્વોને કેવા સ્વરૂપે જીવો અને વનસ્પતિઓ આહાર સ્વરૂપે લેતા હોય છે ઘન વાયુ અને પ્રવાહી ત્રણેય સ્વરૂપે લેતા હોય છે હવાના પ્રદૂષણને પ્રમુખ સ્ત્રોતો જ્વાળામુખી છે ખાલી જગ્યા તો એ શું છે કુદરતી છે વિશ્વના કુલ વિસ્તારના લગભગ કેટલા ટકા વિસ્તાર જમીન છે તો ઓગણત્રીસ ટકા વિસ્તાર છે તે જમીન છે અને એકોતેર ટકા છે તે દરિયો રહેલો છે પર્યાવરણમાં થતા ફેરફાર નીચેનામાંથી કોને અસર કરે છે તો જીવાણુ વનસ્પતિ અને માનવ માનવજીવનને અસર કરે છે ઉપરના બધા જવાબ આવશે ઓઝોન સ્તરના ઓજોનના સ્તરમાં ઘટાડો થવાથી નુકસાન કરતા કયા કિરણો પૃથ્વી પર આવે છે તો પાર જાંભલી કિરણો છે તે પૃથ્વી સુધી પહોંચી જાય છે ઓઝોન સ્તર છે તે પાર જાંબલી કિરણોને રોકી રાખે છે પર્યાવરણમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો વાતાવરણ જલાવરણ અને મૃદાવરણ ઉપરના બધા જનો સમાવેશ થાય છે આ ત્રણે ત્રણનો સમાવેશ થાય છે વાતાવરણ જલાવરણ અને મૃદાવરણ કુલ સમૂહના લગભગ કેટલા ટકા પાણી પીવાલાયક છે એક ટકા પાણી છે તે માત્ર પીવાલાયક છે જે જીવસૃષ્ટિ પર્યાવરણને અનુકૂળ નથી થઈ શકતી તે ખાલી જગ્યા લાંબા સમયે વિલુપ્ત થઈ જાય છે અવાજનું પ્રદૂષણ નીચેના ડેસિબલથી વધે તો માનવીના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે પિસ્તાલીસથી સાહીઠ પિસ્તાલીસથી થી વધે તો માનવના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઈ શકે સજીવો અને પર્યાવરણ વચ્ચે થતી આંતરક્રિયાના કારણે જે તંત્ર બને છે તેને શું કહે છે નિવસન તંત્ર કહે છે જૈવ આવરણમાં નીચેનામાંથી કોનું જીવનચક્ર ચાલે છે તો માનવી વનસ્પતિ અને જીવજંતુ ઉપરના બધા જનું જીવનચક્ર છે તે ચાલે છે જીવા જીવારણ જૈવ આવરણ એટલે કે જીવારણમાં પરિસ્થિતિકીય પિરામિડના ત્રીજા પગથિયા ઉપર નીચેનામાંથી ક્યાં સજીવ હોય છે દ્વિતીય ઉપભોગતા હોય છે નીચેનામાંથી ક્યુ કૃત્રિમ નિવસન તંત્રનું ઉદાહરણ છે અવકાશયાન તે કૃત્રિમ છે ન્યુરોસિસનો રોગ વધારે પ્રમાણમાં કઈ જગ્યાએ રહેતા લોકોમાં જોવા મળે છે તો રેલવે લાઇનની આસપાસ રહેતા હોય તેમાં થાય છે ન્યુરોસિસનો રોગ નીચેનામાંથી કાર્બનિક ઘટક ક્યુ છે તો એમિનો એસિડ છે તે કાર્બનિક ઘટક છે કારખાનામાંથી સલ્ફર ડાયોક્સાઇડ તથા એમોનિયા મુક્ત થઈને હવા પ્રદૂષિત કરે છે તેને હવામાંથી દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે વેટ સ્કબર્સ પદ્ધતિ કઈ છે વેટ સ્કબર્સ પદ્ધતિ નીચેમાંથી ચલિતમાન વાયુ કયો છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન બંને ચલિતમાન વાયુ છે પેટ્રોલમાં લાગેલી આગ બુઝાવવામાં પાણી કામ આવતું નથી કારણ કે જળ અને પેટ્રોલ એકબીજામાં અભિમિશ્રણ છે અને પેટ્રોલ ઉપરનું સ્તર બનાવે છે પેટ્રોલ છે તે કેવું બનાવે સ્તર ઉપરનું સ્તર બનાવે છે એટલે આગ લાગી હોય અને તેમાં પાણી નાખીએ પેટ્રોલમાં પેટ્રોલમાં આગ લાગી હોય અને તેમાં પાણી નાખીએ તો કાંઈ ફર પડતો નથી નીચેનામાંથી વાતાવરણમાં કોનો સમાવેશ થાય છે સૂર્યપ્રકાશ હવામાં હવાના ઘટકો અને તાપમાન ત્રણે ત્રણનો સમાવેશ થાય છે વાતાવરણને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ઉપરના બધા જ ટ્રોપોસ્ફિયર સ્ટેટોસ્ફિયર અને થર્મોસ્ફિયર ત્રણેયનો સમાવેશ થાય છે જલીય પ્રદૂષણ મર્ક્યુરી દ્વારા કયો રોગ ફેલાય છે મીનામાટા રોગ ફેલાય છે મીનામાટા ખાસ યાદ રાખવું જળ પ્રવાહ અને ખાતરમાં વધુ માત્રામાં પાણી ભળે ત્યારે પાણીમાં શેનું પ્રમાણ વધે છે તો નાઇટ્રેટ અને ફોસ્ફેટનું પ્રમાણ વધે છે માનવ પ્રવૃત્તિના કારણે શું થતું નથી જંગલની વૃદ્ધિ થતી નથી મર્ક્યુરી કેડમિયમ કોબાલ્ટ વગેરેના સંયોજનો પાણીમાં ભળીને અશુદ્ધ કરે છે તેના દ્વારા પશુઓ અને મનુષ્યોમાં કઈ બીમારી ફેલાય છે અતિસાર ફેલાય છે નીચેનામાંથી ક્યુ સજીવ પરાવલંબી ઘટકનું ઉદાહરણ છે કૂતરો કણ સ્વરૂપના પ્રદૂષકનું નિયંત્રણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે જીવો પ્રસ્થાપિત અવક્ષેપક પદ્ધતિ નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુ છે તો જેનોન છે તે નિષ્ક્રિય વાયુ છે રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને બ્યાસી માં કરવામાં આવી હતી નીચેનામાંથી અકાર્બનિક દ્રવ્ય ક્યુ છે તો કાર્બન છે તે અકાર્બનિક દ્રવ્ય છે બીઓ ડીનું પૂરું નામ જણાવો બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ બી પર્યાવરણના રક્ષણ માટે નીચેનામાંથી ક્યુ સૂત્ર નથી સમાજ સુધારો વિશ્વ બચાવો તે નથી તે સિવાય જળ એ જીવન છે વૃક્ષ વાવો વરસાદ લાવો સોલાર કુકર વાપરો ગેસ બચાવો આ બધા સૂત્રો છે તે પર્યાવરણના સંરક્ષણ માટે છે અતિસારનો રોગ પાણીમાં રહેલી કોની અશુદ્ધિના કારણે થાય છે તો ઉપરના ત્રણેય છે મર્ક્યુરી એટલે કે પારો કેડમિયમ અને કોબાલ્ટ ત્રણેય દ્વારા થાય છે વાવાઝોડાના અતિભારે વિનાશક વિસ્તારમાં વાવાઝોડા સમયે પવનની ગતિ કેટલી હોવાની શક્યતા દર્શાવે છે એકસો અઠ્ઠાણું કિલોમીટર પ્રતિ કલાક ભારતમાં રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદના અધ્યક્ષ કોણ હોય છે તો વડાપ્રધાન હોય છે સામાન્ય રીતે કોઈ પણ વાવાઝોડું જે તે વિસ્તારમાં કેટલા દિવસ પોતાની વિનાશક અસરો દેખાડે છે ત્રણથી પાંચ દિવસ લિંગી અંતઃસ્ત્રાવ મંદ પડવાનું કારણ અવિઘટિત કઈ કીટનાશક છે તો એ છે ડીડીટી ડીડીટીનું ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે જે લોકોને આવડતું હોય બધા કમેન્ટ બોક્સમાં જણાવજો મોસ્ટ એમ્પી છે વારંવાર પૂછાયેલું છે નીચેનામાંથી કોણ એક પ્રવાસીય સંકુલિત શહેરોમાં ભૂરી વાયુ બનાવવા સાથે સંબંધ ધરાવે છે તો એ છે સલ્ફર ડાયોક્સાઇડ નીચેનામાંથી કાર્બનિક દ્રવ્ય છે કાર્બોહાઈડ્રેટ્સ પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષો વાવવા પાણીનો બગાડ ન કરવો વાહનની યોગ્ય જાળવણી કરવી એટલે કે ઉપરના બધા જ નીચેનામાંથી ક્યુ પ્રદૂષક અસ્થમા માટે જવાબદાર છે એસઓ ટુ એન ઓ ટુ એ જવાબદાર છે અસ્થમા માટે નીચેનામાંથી પ્રાથમિક ઉપભોક્તાનું ઉદાહરણ કયું છે બકરી નીચેનામાંથી અવૈધિક ઘટક નથી તો વનસ્પતિ છે તે અવૈધિક ઘટક નથી એ સિવાય ભેજ પવન અને તાપમાન તે અવૈધિક ઘટક છે યાદ રાખજો નીચેનામાંથી શેમાં સર્વાધિક રેડિયોએક્ટિવ છે તો રેડિયમમાં છે સર્વાધિક રેડિયોએક્ટિવ પથ્થરની શિલા નીચેના કયા કારણોસર ઘસી આવતી હોય છે જમીનના ઉપયોગ બદલાવાથી અથવા વાતાવરણમાં ફેરફાર થવાના કારણે એટલે જવાબ આવશે ઉપરના બંને

સમી કપૂરને કયા વર્ષનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો બે હજાર નવનો ભારતમાં ઓગણત્રીસ ઓગસ્ટને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે રાષ્ટ્રીય ખેલ દિવસ ઓગણત્રીસ ઓગસ્ટ મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે પ્રથમ ભારતીય મહિલા રાજ્યપાલ કોણ હતા સરોજિની નાયડુ સમગ્ર ક્રાંતિનો નારો કોણે આપ્યો હતો જયપ્રકાશ નારાયણ જે પી આપ્યો હતો ઓગણીસો બત્રીસમાં અખિલ ભારતીય હરિજન સંઘની સ્થાપના કોણે કરી હતી મહાત્મા ગાંધીએ કરી હતી કોણે સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી વીવી ગિરી મહિલા આયોગના અધ્યક્ષપદે કોણ કાર્યરત હોય છે તો મમતા શર્મા મહિલા આયોગના અધ્યક્ષ અત્યારે મમતા શર્મા નહીં પણ રેખા શર્મા છે કોણ છે રેખા શર્મા શર્મા રહેશે રેખા શર્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા શ્રીમદ રાજચંદ્ર હતા આધ્યાત્મિક ગુરુ અને જો રાજકીય ગુરુ પૂછે તો જવાબ આવશે ગોપાલકૃષ્ણ ગોખલે બંને ગુરુ અલગ અલગ છે યાદ રાખજો અણુ વિભાજનની મહત્વની શોધ કોણે કરી હતી અર્નેસ્ટ રૂથરફોર્ડે કરી હતી અણુ વિભાજનની મહત્વની શોધ કલર ફોટોગ્રાફીની શોધ કોણે કરી હતી જોનાસ લિપમેન માય કન્ટ્રી માય લાઈફ પુસ્તકના લેખક કોણ છે લાલકૃષ્ણ અડવાણી ભારતમાં ખ્વાજા મોઇનુદ્દીનની દરગાહ ક્યાં આવેલી છે અજમેરમાં આવેલી છે અજમેર ક્યાં આવેલું છે રાજસ્થાનમાં ભારતમાં સરોવરના શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ઉદયપુર સરોવરોનું શહેર વિશ્વમાં તારામંડળોની સંખ્યા કેટલી છે તો સત્યાસી છે તારા મંડળોની સંખ્યા સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે આઠ પોઈન્ટ પચીસ મિનિટ લાગે છે સૂર્યગ્રહણ ક્યારે થાય છે અમાસના દિવસે હોય છે હંમેશા સૂર્યગ્રહણ ક્યારે હોય અમાસના દિવસે બ્રહ્માંડમાં આવેલ અવકાશીય પદાર્થોમાં સૌથી ગરમ ગ્રહ કયો છે તો સૌથી ગરમ છે બુધ કેમ કે તે સૂર્યની સૌથી નજીક આવેલો છે ગ્રહો છે ગ્રહોના ક્રમ પણ તમને ખ્યાલ હોવો જોઈએ અહીં પ્રથમ છે સૂર્ય સૂર્યની બાજુમાં છે બુધ બુધની બાજુમાં છે શુક્ર શુક્રની બાજુમાં છે આપણી પૃથ્વી પૃથ્વીની બાજુમાં અહીં મંગળ મંગળની બાજુમાં સૌથી મોટો ગુરુ ગુરુની બાજુમાં શનિ છે જે વલય ધરાવે છે શનિની બાજુમાં યુરેનસ અને છેલ્લે છે નેપચ્યુન ટોટલ આઠ ગ્રહો છે સૂર્યની સૌથી નજીક પૂછે તો બુધ પૃથ્વીની સૌથી નજીક પૂછે તો શુક્ર સૌથી મોટો ગ્રહ ગુરુ છે સૌથી વધારે વલયો ધરાવતો ગ્રહ શનિ છે સૂર્યથી સૌથી દૂર આવેલો ગ્રહ નેપચ્યુન છે તો આ રીતે તમને ખ્યાલ હોવી જોઈએ જે ગ્રહને રદ કરવામાં આવ્યો તે પ્લૂટો છે વિશ્વમાં સેલિકોફનો અખાત કયા દેશમાં આવેલો છે તો રશિયામાં આવેલો છે સેલિકોફનો અખાત નીચેનામાંથી કયા દેશનું ચલણ દિનાર છે તો ક્યુબાનું ચલણ છે તે દિનાર છે શ્રી ડી વાલેરા કયા દેશના સ્વતંત્રતા સેનાની હતા આયર્લેન્ડના હતા શ્રી ગેરીબાલ્ડી કયા દેશના સ્વતંત્રતા સેનાની હતા ઇટાલીના હતા વિશ્વ એઇડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો પહેલી ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિન ઉજવવામાં આવે છે બીજી ડિસેમ્બરે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ હોય છે વિશ્વના મહાન વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રી ગેલેલીઓ કયા દેશના વતની હતા તો તેઓ ઇટાલીના હતા વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન કયા દેશના વતની હતા જર્મનીના વતની હતા ગેલેઓ પૂછે તો ઇટાલી યાદ રાખવું આઇન્સ્ટાઇન જર્મની નેપોલિયન બોનાપાર્ટ કયા દેશના સરમુખત્યાર શર હતા ફ્રાન્સના તેઓ હતા સરમુખતિયાર ફ્રાન્સના અવકાશયાત્રીના સ્પેસ શ્યુટની હેલ્મેટમાં કયો વાયુ ભરી રાખવામાં આવે છે ઓક્સિજન વાયુ ભરી રાખવામાં આવે છે વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે અગિયાર જુલાઈના રોજ ઉજવાય છે વિશ્વ વસ્તી દિન વાયરસ જનિત રોગ કયો છે પોલિયો છે તે વાયરસથી થાય છે ધાતુઓના વેલ્ડિંગ માટે કયા વાયુઓનું મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે છે ઓક્સિન ઓક્સિન અને એસિટિટિલિન ઓક્સિન પ્લસ એસિટિલિન ગીતા શું છે તો મહાભારતનો એક ભાગ છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શેમાંથી લેવામાં આવ્યું છે સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલું છે ચાર સિંહોની આકૃતિ છે અકબરે પંદરસોને ને સડસઠ અડસઠમાં જ્યારે ચિત્તોડ ઘર પર આક્રમણ કર્યું ત્યારે ત્યાંના શાસક કોણ હતા મહારાણા ઉદયસિંહ હતા કોણ હતા મહારાણા ઉદયસિંહ ક્યા મુઘલ બાદશાહના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કહેવામાં આવે છે શાહજહા ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના એટલે કે અઢારસો સત્તાવનમાં કાનપુરમાં નેતૃત્વ કોણે કર્યું હતું નાના સાહેબે કર્યું હતું મહાન નાગા મહિલા ગિંડલ્યુને રાણીની પદવી કોણે આપી હતી જવાહરલાલ નહેરુએ આપી હતી રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય તે હંમેશા રાજ્યસભાના સભાપતિ હોય છે વિશ્વમાં સર્વાધિક ખારાસવાળો સાગર કયો છે મૃત સાગર કયો છે મૃત સાગર સિંદરી સેના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે રસાયણિક ખાતર માટે પ્રસિદ્ધ છે સિંદરી ભાખરા નાગલ યોજના કઈ નદી પર છે સતલજ નદી અથવા તો સતલુજ નદી પર ભાખરા નાગલ યોજના આવેલી છે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે એસીડીજી એચ એલ પછી ખાલી જગ્યા અને એસ વાય તો શું આવશે એમ આર આવશે જો અહીં શું કરવામાં આવેલ છે અહીં એકનો ગેપ છે એ બી સી તો બી ગાયબ છે પછી ડીએફ બે છે પછી એવી રીતે અહીંયા ત્રણ તો અહીં શું આવે ચારનો ગેપ આવશે ને અહીં પાંચનો ગેપ રહેલો છે નીચેના ચારમાંથી ત્રણ કઈ રીતે સમાન છે તે એક જૂથ બનાવે છે જ્યારે એક જૂથ બહારનું છે તે ક્યું છે તો એશિયા એન્ટાર્કટિકા અને યુરોપ તે એક જૂથ બનાવે છે આ બધા ખંડોના નામ છે જ્યારે ભારત છે તે દેશનું નામ છે એટલે જવાબ અલગ ક્યું પડે છે દેશ ભારત અલગ પડે છે મદન અને કમલની હાલની ઉંમરનું પ્રમાણ આઠ જેમ પાંચ છે આઠ વર્ષ પછી મદનની ઉંમર ચાલીસ વર્ષ થશે તો પાંચ વર્ષ પહેલા કમલની ઉંમર કેટલી હતી ચૌદ વર્ષ હતી જવાબ આવશે ચૌદ વર્ષ તમે તમારી રીતે ગણી શકો છો સળંગ પાંચ બેકી સંખ્યાઓનો સરવાળો એકસો એસી છે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો ગુણાકાર કેટલો થશે તો થશે બારસો એસી કેટલો થશે બારસો એસી થશે કયો કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલ ચેક નથી તો ઓર્ડર ચેક છે તે કોઈ વ્યક્તિ દ્વારા લખાતો નથી એ સિવાય બેરેર ચેક ક્રોસ ચેક પોસ્ટપોન ચેક તે બધા વ્યક્તિ દ્વારા લખવામાં આવે છે ડૉક્ટર અમર્ત્ય સેનને ઓગણીસો ને નવ્વાણુંમાં કયા ક્ષેત્રમાં યોગદાન માટે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો અર્થશાસ્ત્ર માટે ડૉક્ટર અમર્ત્ય સેનને ઓગણીસો ને નવ્વાણુંમાં નોબેલ પુરસ્કાર મળેલો છે વાહનોના ધુમાડામાં કયો વાયુ બહાર નીકળે છે કાર્બન મોનોક્સાઇડ નીકળે છે કયો નીકળે છે કાર્બન મોનોક્સાઇડ સર્વાધિક ભૂકંપ કયા દેશમાં થાય છે જાપાન દેશમાં થાય છે પ્રથમ એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બિહારના ગાંધી તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે બે હજાર અઢારમાં વિન્ટર ઓલિમ્પિકનું આયોજન ક્યાં થયું હતું તો ગોલ્ડ કોસ્ટમાં થયું હતું ઓસ્ટ્રેલિયામાં જે આવેલું છે ગોલ્ડ કોસ્ટ તેમાં તો મિત્રો આ હતા સો પ્રશ્નો કેવા પ્રશ્નો લાગ્યા અને ઓપ્શનમાંથી કઈ રીતે જવાબ આવે છે આપણે બધું જ જોયું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બિલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઈલી ન્યૂઝપેપર ડેઇલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો